हेलो विद्यार्थी मित्रों, स्वागत है 3-7 विषय गणित। आज आप चैप्टर 3 माहिती नु नियम एना विषय की महिती आप मेळीशुं। जे तमारो नवो चैप्टर स्टार्ट करीए आपणे। माहिती नियम एटले आपणे आगळना धोरणमां तमे छठा धोरणमां तमे घणी बधी माहितीनो एकठी करी हशे अने तमे एना आलेखो दोर्या हशे, जे आलेखो जेवा तमने आवडो छे। त्यारबाद एना विषय माहिती पड़ती आप 3-7 में चैप्टर नंबर 3 माहिती नियम जो भरवा सौ प्रथम शूँ कीधु टेक्स्टबुक खुले चौपड़ी के तब आप शहरनु तापमान तो जाता हो अत्यार हालनु शहरनु अमदावादनु तापमान पछी उनाळानु तापमान पछी शियाळानु तापमान आप दरेक महीना में तापमान जाता हो बधा तापमान आप एक महीना एक तापमान नक्की करवा पड़े। महीना में सरेराश तापमान आटलू थत 36-32 डिग्री एटू नक्की कर पची शा में आटलू थू चौमा में आटलू ये बड़ी घनी बड़ी आप महिती एक करी आप जुए तो कोष्टक 3.1 में शूँ कीधु शहर तापमान आपेलू है। जो 24 में फर्स्ट पेज पर कोष्टक 3.1 में एक कोटो कोटो आप જેમાં મહત્તમ અને લઘુત્તમ મહત્તમ એટલે સૌથી મોટા મોટી સંખ્યા, મહત્તમ એટલે આનાથી મોટું જો 1 થી 100 સંખ્યામાં સૌથી મહત્તમમાં મહત્તમ સંખ્યા કઈ તો એમાં સંખ્યા આવે 100 અને લઘુત્તમમાં લઘુત્તમ સંખ્યા તો આવે 1। શું કીધું 1 થી 100 સંખ્યામાં મહત્તમમાં મહત્તમ સંખ્યા કઈ તો આવે 100 અને લઘુત્તમમાં લઘુત્તમ સંખ્યા આવે તો 1 આવે। તો એમાં કોષ્ટક 3.1માં આપણે જોઈએ તો શું કીધું હતું કે અમદાવાદમાં અને અમદાવાદમાં મહત્તમ અને લઘુત્તમ બે તાપમાન આપે એમાં શું કીધું કે મહત્તમમાં તાપમાન કેટલું 38 ડિગ્રી અને લઘુત્તમ 29 ડિગ્રી, પછી અમૃતસરમાં 37 અને લઘુત્તમ 26, બેંગ્લોરમાં મહત્તમ 28 અને લઘુત્તમ 21, ચેન્નઈમાં મહત્તમ 36 અને લઘુત્તમ 27, દિલ્હીમાં મહત્તમ 38 અને લઘુત્તમ 28, જયપુરમાં મહત્તમ 39 અને લઘુત્તમ 29, જમ્મુ કાશ્મીરમાં મહત્તમ 41 ડિગ્રી અને લઘુત્તમ 26, મુંબઈમાં 32 અને લઘુત્તમ 27 છે। એમાં સૌથી વધારે જો મહત્તમ તાપમાન જોવા જઈએ તો એમાં આપણે કયું જમ્મુ કાશ્મીરમાં 41 ડિગ્રી જેટલું જોવા મળે છે અને લઘુત્તમમાં લઘુત્તમ જોવા જઈએ તે બેંગ્લોરમાં 21 ડિગ્રી સેલ્સિયસ જોવા મળે છે। આ તો આપણે માહિતી એકઠી કરી હતી જે ચોપડીમાં આપેલી હતી જે આપણે જોઈ। ત્યાર પછી બીજા પેજ ઉપર પાન નંબર 59 એમાં શું હોય એક મેળામાં હવે ક્લાસ ટીચર હતા, હવે ક્લાસ ટીચરે બધા વિદ્યાર્થીઓને પરીક્ષા આપી, પરીક્ષા એ લીધી અમને, હવે એમના માર્ક્સ આવ્યા, હવે માર્ક્સ એમને કોટામાં લખ્યા। મેડમે શું કર્યું કે જે રોલ નંબર પ્રમાણે હતા એ રોલ નંબર પ્રમાણે એમને લખ્યું, એમાં કોષ્ટક 3.4માં જોવા પડે શું કીધું 1 થી 10 નંબરના 50માંથી મેળવેલા ગુણ આપેલા છે, કેટલા 50માંથી મેળવેલા ગુણ આપેલા છે જે એમાં એમને જોયું કે એમને પહેલાં 23, 35, 38, 45, 46, 13, 27, 32, 38 એવી રીતે લખેલા એમાં છે। પછી એમને વિચાર આવ્યો કે મારા હાઈએસ્ટ માર્ક કોના છે, એમાં કયા વિદ્યાર્થીના હાઈએસ્ટ માર્ક છે એટલે સૌથી વધારે માર્ક છે એટલે મહત્તમ ગુણ કોણે મેળવેલા છે અને લઘુત્તમ ગુણ કોણે મેળવેલા છે, તો એવો ને એવો કોષ્ટક એને મેડમે બીજો બનાવ્યો નીચે શું કીધું આશીષના મહત્તમમાં મહત્તમ એટલે 48 ગુણ મેળવેલા છે, મહત્તમ ગુણ એમને શોધવા તેમાં શું 48 ગુણ એ મહત્તમ છે અને જય કે જેના 13 માર્ક્સ આવેલા છે જેના લઘુત્તમ, એટલે આમાં મહત્તમમાં લઘુત્તમ સંખ્યા જોવા જઈએ તો મહત્તમ સંખ્યા 48 અને લઘુત્તમ સંખ્યા 13 એ પ્રમાણે આપણને આ કોષ્ટકમાં આપણને કહેવા માગે છે ખબર। પછી ત્યાર પછી આપણે શું ગણિતની સરાસરી મેઇન સ્ટાર્ટ થાય છે, હવે શું કીધું છે અંક ગણિતની
सरासरी। अंकगणित सरासरी अपने सरासरी એટલે આપણે જોઈએ सरासरी એટલે બે સંખ્યાઓની વચ્ચેની સંખ્યા કઈ આવે। ધારો કે મેં લીધી 20, પહેલી લીધી 20, બીજી લીધી 40, હવે આની સરાસરી સુધી કેટલી આવે? સરાસરી એટલે વચ્ચેની સંખ્યા। તો શું કરવાનું? સરાસરી નું શોધવું હોય તો શું કરો? 20 વત્તા 40 ભાગ્યા 2 આવે કેટલા? 20 40 60 ભાગ્યા 2 એટલે જવાબ આવે 30। આ એની વચ્ચેની સંખ્યા આ તો આપણને તરત ખબર પડી ગઈ। તો સરાસરી એટલે કે જેટલી સંખ્યા હોય કેટલી, ધારો કે મેં લીધી 20 40 60 80 100 લીધી, આમાં કેટલી સંખ્યા? 1 2 3 4 5 પાંચ સંખ્યા લીધી આપણે। સરાસરી શોધવાનું સૂત્ર શું? સરાસરી બરાબર, હવે કે આપણે જે સંખ્યા આપેલી હોય ને 20 40 60 80 100 એ બધાનો સરવાળો, એટલે શું આવે? આપેલી સંખ્યાનો સરવાળો અને નીચે આવે, નીચે કુલ કેટલી સંખ્યા લીધી આપણે? 1 2 3 4 5 કુલ લીધેલી સંખ્યા, આ વસ્તુ કુલ લીધેલી સંખ્યા, કુલ લીધેલી સંખ્યા આપણે સંખ્યા કેટલી લીધી? 1 2 3 4 5 ટૂંકમાં એ યાદ રાખવાનું, ઉપર આવે એટલે જે સંખ્યા આપી લે એનો સરવાળો કરવાનો, કેટલી સંખ્યા લીધી એ આપણે અંક મૂકી દેવાના। ધારો કે મેં લીધા અહીંયા કેટલા? 20 40 60 80 100 એના નીચે આવે 1 2 3 4 5 પાંચ સંખ્યા લીધી, નીચે મૂકી દેવાના 5, તો કેટલા? 20 ને 40 60 60 + 60 120 120 ને 80 કેટલા થાય? 200 200 ને 100 300 300 5 5 તો જવાબ આવે 60। એટલે આની આ સંખ્યાની સરાસરી, આ જે સંખ્યા છે એની સરાસરી આપણને 60 મળે છે, આવું કહેવા માંગે છે, ખબર પડી ગઈ। તો ચોપડીમાં આપણે ઉદાહરણ નંબર 1 જોઈએ, અહીંયા ઉપર કારણ સૂત્ર લખી દઉં। સરાસરી નું સૂત્ર લખી દઉં, સરાસરી બરાબર આપેલી સરવાળો એના ભાગ્યા કુલ સંખ્યા, આ સરાસરી મેઇન સૂત્ર, સરાસરી સૂત્ર હોય ને ત્યારે આ સૂત્ર વાપરવામાં આવે છે, ખબર પડી। હવે આપણે જોઈએ કયો ઉદાહરણ નંબર 1, ફટાફટ ફટાફટ ચોપડી કાઢો, ઉદાહરણ નંબર 1 જોવાનું આપણે। એમાં શું કીધું હોય કે આશિષ સતત 3 દિવસ સુધી ક્રમશઃ 4 5 અને 3 કલાક સુધી અભ્યાસ કરે છે, તો દરરોજનો અભ્યાસ કરવાનો સરાસરી સમય કેટલો લેતો હશે? એમાં શું કીધું? આશિષ નામનો વિદ્યાર્થી છે, ક્રમશ 3 4 અને 5 કલાક
શું કરે અભ્યાસ કરે છે હવે આ અભ્યાસ કરે તો એનું શું થયું સરા છોડી શકતા તો સૂત્ર મૂકવાનું સરાસરી બરાબર સરા બોલો સરાસરી બરાબર ચલા આમ જોઈએ ચાર વત્તા પાંચ વત્તા ચાર વત્તા પાંચ આપેલી સંખ્યા નો સરવાળો એટલે આપેલી સંખ્યા કઈ એ ત્રણ વત્તા ચાર વત્તા પાંચ આપેલી સંખ્યા નો સરવાળો કરવાનો નીચે શું કીધું કુલ સંખ્યા તો સંખ્યા કેટલી એ બે ત્રણ તો નીચે ત્રણ શું આવે સરવાળો પાંચ વત્તા ત્રણ આઠ થાય આઠ વત્તા ચાર કેટલા થાય બાર થાય તો બાર ભાગ્યા ત્રણ જવાબ આવે ચાર જે આશીષ ની સરાસરી નીચે લખવાનું શું આશીષ ચાર કલાક પ્રતિદિન એના પરથી બીજો ઉદાહરણ શું કીધું એક બેટ્સમેન છ દાવમાં એટલે છ દાડામાં નીચે પ્રમાણેના રન બનાવ્યા તો એક દાવામાં તેના દ્વારા બનાવવામાં આવેલા રનની સરાસરી જોતો એટલે છ દાડા ને છ દાવ એટલે એક ક્રિકેટર ઉદાહરણ બે શું કીધું એને રન કેટલા માર્યા છત્રીસ પાંત્રીસ પાંત્રીસ છેતાલીસ અને સાઈઠ ને પંચાવન આટલા રન માર્યા બોલો આટલા રન માર્યા શું કરવાનું બોલો સૂત્ર સરાસરી બરાબર આપેલી કુલ સંખ્યાનો સરવાળો તમારે અહીંયા ફરજિયાત પહેલાં સૂત્ર લખવાનો પછી નીચે ગણતરી બતાવવાની જેમ આ રીતે આપેલી કુલ સંખ્યાનો સરવાળો છત્રીસ વત્તા પાંત્રીસ વત્તા પચાસ વત્તા છેતાલીસ વત્તા સાઈઠ વત્તા પંચાવન ત્રણ ચાર પાંચ છ તો આનો સરવાળો કરો આપણે છત્રીસ વત્તા પાંત્રીસ વત્તા પચાસ વત્તા છેતાલીસ વત્તા સાઈઠ વત્તા પંચાવન તો સરવાળો આપણને મળશે કેટલો 282 કેટલો 282 ભાગ્યા છ ભાગા કરો છ એકા છ ચોદુ બા ચોત્રી અઢાર ચોચોક ચોવીસ બધા કેટલા ચાર ચાર ને બેતાલીસ બેતાલીસ વધારે છ ચોક ચોવીસ છ જીતા બેતાલીસ આવે જવાબ સુડતાલીસ રન એને દર દાવમાં બનાવ્યા છે એવું માનવામાં આવે છે એની આ સરાસરી આપણને 47-47 મળે છે ત્યાર પછી આપણે આગળ વધીએ તો શું કીધું વિસ્તાર વિસ્તાર
લખી નાખજો દોસ્ત અહીં તમે વિડીયો દાખલા લખવાના છોકરા ઉદાહરણ પેલા ઉદાહરણ લખવાના પેલા આ લખવાનું પછી બે ઉદાહરણ લખવાનું પછી એની પાસે વિસ્તાર મહત્તમ ના લઘુત્તમ તમને પહેલા કીધું કે જે મોટા મોટી સંખ્યા હોય મહત્તમ ને જે નાના નાની સંખ્યા હોય લઘુત્તમ કીધું પહેલા ધ્યાન રાખજો આપણને અવલોકનો વિસ્તાર નો ખ્યાલ આવશે એમાં શિક્ષકોની ઉંમર આપેલી છે એક શાળામાં 10 શિક્ષકો આવે 10 શિક્ષકો શું કીધું એક શાળાના 10 શિક્ષકોને વર્ષની ઉંમર આપેલી છે તો ઉંમર છે 34 54 35 36 38 39 40 શું કીધું સૌથી વધુ ઉંમરના તથા સૌથી ઓછી ઉંમરના શિક્ષકો ઉંમર કેટલી છે હવે આપણે તમે ચડતા ક્રમ અને ઉતરતા ક્રમ જોયું હશે ચડતા ક્રમ અને ઉતરતા ક્રમ એક બધા ખબર હશે ચડતો ક્રમ એટલે શું નાનાથી મોટા તરફ જાઓ અને ઉતરતો ક્રમ એટલે મોટાથી નાના તરફ આવો તો આ જે ઉંમર છે શિક્ષકોની એને ચડતા ક્રમમાં ગોઠવવાની છે તો ગોઠવો પહેલા આવે 23 પછી આવે 26 પછી આવે 28 પછી આવે 32 પછી કઈ આવે યાદ કરો પછી આવે 33 પછી 35 પછી 38 40 54 41 ગઈ યાદ કરી લો 41 ગણી લો 1 2 3 4 5 6 7 8 9 10 સંખ્યા થઈ ગઈ આમાં પહેલા પ્રશ્નમાં શું કીધું કે સૌથી વધુ ઉંમરના સૌથી નાનો ઓછી ઉંમરના કેટલી છે એટલે આ સૌથી વધુ ઉંમર કેટલી 54 વર્ષ એટલે લખવાનું સૌથી વધુ ઉંમર 54 વર્ષ છે સૌથી
નાની ઉંમર 23 વર્ષ પછી બીજો પ્રશ્ન શું પૂછ્યો શિક્ષકોનો ઉંમરનો વિસ્તાર કયો છે ઉંમરનો વિસ્તાર શું કીધું વિસ્તાર એમાં મહત્તમ યાદ રાખજો વ્યાખ્યા મહત્તમ અને લઘુત્તમ અવલોકનોના તફાવત તફાવત એટલે બાદબાકી થાય સમજી ગયા તફાવત એટલે બાદબાકી તફાવત એટલે બાદબાકી થાય એમાં શું કરવાનું મહત્તમ વિસ્તાર કીધો તો લખવાનું વિસ્તાર બરાબર સૌથી મોટી ઉંમર માઇનસ નાની ઉંમર સૌથી મોટી ઉંમર કેટલી આપણે 54 તો સૌથી નાની ઉંમર 23 આ બંને બાદબાકી કરો કેટલા આવે કેટલો આવે 31 વર્ષ પછી આ પહેલો પ્રશ્ન આ બીજો પ્રશ્ન હવે ત્રીજો પ્રશ્ન જોવાનું શું કીધું હોય કે આ શિક્ષકોની સરાસરી ઉંમર કેટલી થાય સરાસરી સૂત્ર બોલો સરાસરી બરાબર આપેલી કુલ સંખ્યાનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા શોધવાનું સરાસરી આપેલી કુલ સંખ્યા કેટલી 32 41 28 34 36 38 39 38 40 એનો સરવાળો પહેલા કરવાનો પહેલા સૂત્ર લખવાનું પછી સરવાળો કરવાનો પછી બાદ એનો ભાગાકાર કરવાનો એટલે જે જવાબ મળે એ આવે હું ડાયરેક્ટ તમને કહું છું કે એનો એમનો સરવાળો 350 વર્ષ થાય વર્ષ નહીં 350 અને કુલ સંખ્યા કેટલી 10 બીજો બિંદુ બિંદુ ઉડ્યું તો દેખલા 35 એટલે 35 વર્ષ એ લોકોની સરાસરી આવે છે અહીંયા આપણો લેક્ચર ખતમ થાય છે આગળના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 3.1 વિશેની માહિતી મેળવીશું